बनासकांठा जिल्लाना धानेरा तालुकाना गामडानी साची हकीकत आजे बहार आवी छे। आम तो खास करीने जिल्लाना उच्च अधिकारीओ एर कंडीशन मीटिंग हॉलमां बेसी बनासकांठा जिल्लाना गामडाना विकासना आंकड़ा रजू करता होय छे अने आ विकास मात्र ने मात्र कागळ उपर जोवा मळतो होय छे। ज्यारे गामडामां रूबरू पहोंची हालत जोवामां आवे तो मोटा भागे विकास जेवा शब्दोनी पोल खुली जती होय छे। केन्द्रमां मोदी सरकार आव्या पछी सौथी पहेला समग्र भारत देशमां મહિલાઓના સન્માન માટે ઘરે ઘરે 100% શૌચાલય બને તે માટે સ્વચ્છ ભારત અંતર્ગત કરોડો રૂપિયાની યોજનાઓ બહાર પાડવામાં આવી હતી। તો આ તરફ ગુજરાત સરકારે પણ એક નિર્ધાર કર્યો કે આપણું ગુજરાત પણ સ્વચ્છ અને સુંદર બને તે માટે સૌથી પહેલા યુદ્ધના ધોરણે ગામે ગામ શૌચાલય બાંધવા માટે સૂચના અપાઈ હતી। પરંતુ સરકારી બાબુઓની વાત કરવામાં આવે તો તેમને લોકોની સુખાકારી કરતાં કમાણીમાં વધુ રસ હોય છે અને આપના જિલ્લામાં પણ આવું જ થયું છે। બનાસકાંઠા જિલ્લાને 2017ના વર્ષમાં ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો। એટલે કે બનાસકાંઠા જિલ્લાનું કોઈ પણ ગામ હોય તે ગામ 2017ના વર્ષમાં 100% શૌચાલય ધરાવતું ગામ બની ગયું હતું, જેના પુરાવા રૂપે બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પંચાયતના 5,000 રૂપિયાના ખર્ચે બોર્ડ લગાવવામાં આવ્યા હતા। આ જ બોર્ડ ધાનેરા તાલુકાના સરાલ ગામમાં પણ લગાવવામાં આવ્યું છે। તેમાં ખાસ જણાવાયું છે કે તારીખ 13 જુલાઈ 2017ના વર્ષમાં આખું ગામ શૌચમુક્ત બની ગયું છે। આ અમે નહીં પણ બનાસકાંઠા જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી કહી રહી છે। પરંતુ જો સરાલ ગામની સાચી હકીકત જોવા જઈએ તો વર્ષોથી અહીં રહેતા ગ્રામજનો આજે પણ શૌચાલયથી વંચિત છે। ખાસ કરીને ગરીબ દલિત સમાજ, જેમના પાસે મોટી ઓળખાણ નથી, લાંચ માટે પૈસા પણ નથી, તેવા પરિવાર આજે પણ શૌચાલયથી વંચિત છે। બહેનો માટે, દીકરીઓ માટે સંદેશ આપવામાં ખૂબ તકલીફ પડે। અમે કઈ રીતે રહી શકીએ? અમે ફોર્મ ભરાયું, અમારે પાસ બીજું શું કર્યું નથી। એ વખતે પૂર આવ્યું 15માં, અમારું બધું ધોઈ ગયું, તે હવે અમે શું કરે? કેટલા પરિવાર છે જેમને શૌચાલય? અમારે અમારો પરિવાર લગભગ 15-20 જણા અમે અહીંયા। બરાબર, હા ના, તમારા સિવાય બીજા કોઈ ઘરમાં શૌચાલય ના એવું ખરું? નથી, અમારે બીજું, અમે ચારે ભાઈઓમાંથી અમારે કોઈને શૌચાલય નથી। રજૂઆત કરી ખરી? રજૂઆત કરી ખરી, પણ અમારે પાછું નથી। કઈ સમાજમાંથી આવો? કયું ગામ કહેવા? દલિત કયું ગામ? સરાલ ગામ, સરાલ। તકલીફ પડતી હોય? ખૂબ તકલીફ પડે, હા, જવા માટે કઈ રીતે જવું? મારે સંદેશ, હા, વગડામ જાય એવું હે ને, મને ચોઈ ફોર્મ ભરવા કોઈ પૈસા આપેલા? હા, ફોર્મ ભરવા પૈસા આપેલા, પણ અમારે કોઈ મંજૂર શું નથી। કેટલા આપ્યા હતા? 500 રૂપિયા આપ્યા હતા। કોને આપ્યા હતા ખબર? હા, તલાટીને એમને આપ્યા હતા। સરાલ ગામ પણ 2 વાર પૂર હોનારતનો ભોગ બની ચૂક્યું છે, છતાં આજે પણ સૌથી જરૂરી એવા શૌચાલયથી આજે આ ગામના પરિવારો વંચિત છે। સૌ સાંભળતા હોઈએ છીએ કે સ્ત્રી સશક્તિકરણ માટે પણ અનેક કાર્યક્રમ યોજાતા હોય છે, જોકે સરાલ ગામમાં આવીએ તો આ તમામ વાતો ખોટી સાબિત થઈ રહી છે। જે પ્રમાણે વસ્તી વધી રહી છે તે પ્રમાણે વન વગડા પણ હવે રહ્યા નથી, જેથી સરાલ ગામની મહિલા અને દીકરીઓને ઘરે શૌચાલય ન હોવાથી બહાર જવા મજબૂર બનવું પડી રહ્યું છે અને તેનાથી મહિલાઓ અને દીકરીઓ શરમ અનુભવી રહી છે, તે ખરેખર શરમજનક બાબત છે। મારા સાહેબ, ઘણી તકલીફ પડે બહાર જવાની, આગા પાછો છે, હવે વન વગડો નથી, ખાલી સાઈટ આનંદી છંદાસ બાથરૂમ હોય તો મહિલાને સારું રહે, પણ અમારે છંદાસ બાથરૂમ નથી ને, હવે હું વગડો હિન્દી ચોઈ જવાની, એટલી તકલીફ રહે। કયું ગામ કહેવાય? કયો વિસ્તાર કહેવાય? કાકી, આ સરાલ ગામ કહેવાય, ગળસર વાંચ કહેવાય। અચ્છા, કેટલા ઘરે નહીં હોય શૌચાલય? આવા તમારા 40-45 ઘરે છે। અમારે તકલીફ, અમારે જરો હોય ને, અમારે ખરે આ બૈરેમાં અમે મોણે છે, અમે મજૂરી માથે ધકવા, 5 રૂપિયાની મજૂરી કરે તો હોતી તોલડી થડાવવા ના કરે, તોલડી થડતી નહીં, અમારે રહેવાય નહીં, કોઈ સહારો મળતો નહીં અમને કશું, આ બૈરું મને 10 વર્ષ થઈ જાય, પણ મારે કશું કોઈ રહેવાનું નહીં થતું, ને વિધવા સહારો મારે કોઈ રૂપિયો મળતો, અને નથી રહેવા બીજા કશું નહીં, અમારા વિધવા સહાર બૈરે માટે બધા જોઈએ મરતો કોઈ નહીં રહીતું। બનાવીને કેટલો ટાઈમ થયો શૌચાલય? તમે બનાવ્યું જ નહીં? આ તો બનાવીએ ને તો ખાસે વર થઈ જાય, 2-3 વર, પણ 5 રૂપિયાની મજૂરી માથે ના, હવે થોટીએ ઈટડે અમરા। રજૂઆત કરો ખરી તમે? શું કે? હા, રજૂઆત તો કરા, પણ અમારે કોઈ હોબળતું જ નહીં સાહેબ। અચ્છા, પાસ નહીં કરી આલું એમ ને? હા, કોઈ હોબળતું જ નહીં અમારે, અમારે ગરીબ માણસ કોણ હોબળે? અમારે ને ખેતી ને મજૂરી બીજી અમારે માથે ધકવા અમે। સરાલ ગામ અંદાજિત 600 ઘરની વસ્તી છે અને ગામમાં દરેક જાતિના લોકો રહે છે, જેમાં ખાસ કરીને મજૂરી ઉપર આધારિત પરિવારને આજ દિન સુધી સરકારની યોજના અંતર્ગત શૌચાલય મળ્યા નથી। અવારનવાર સ્થાનિક ગ્રામ પંચાયત આધાર કાર્ડ મંગાવી શૌચાલય માટે અરજી કરે છે, છતાં આજે આ ગામના કેટલાક પરિવારને શૌચાલય મળ્યા નથી। અમારા સરાલ ગામની અંદર દલિત સમાજના ભાઈઓની અંદર કોઈ શૌચાલય બનાવેલ નથી,
અને અમે માંગણી કરવા જઈએ ત્યારે તમારે પહેલા સંડાસ બાથરૂમ બનાવીને પછી તમારા પાસ થશે એવું કહેવામાં આવે છે. અમે તલાટી શ્રી ને વાત કરી પણ એની કોઈ નોંધ લેતા નથી. કેટલા ઘર હશે બાકી? અમારા ઘર હશે 25-30 ઘર. રજૂઆત કરી ખરી બધા ભેગા થઈને? શૌચાલય ની રજૂઆત નહીં કરી, આધાર કાર્ડ ની ઝેરોક્સ એમને લીધી હતી, આપી હતી પંચાયત ની. કેટલો સમય થયો? લગભગ સમય થઈ ગયો 6 મહિના ઉપર. કોણ લેવાય તો આધાર કાર્ડ ની ઝેરોક્સ? એ પંચાયત માં મંગાવી હતી. કેટલા લોકો પાસે લીધા હશે? લગભગ 30-40 લોકો પાસે લીધી હતી. પછી તમે પૂછ્યું ખરી કે ભાઈ હજી શૌચાલય? હા પૂછ્યું હતું, પણ કે તમારે ઘેર બનાવવું પડશે ને પછી પાસ થઈ પછી પૈસા મળશે. અચ્છા, આ કયો વિસ્તાર કહેવાય? કેટલા ઘર માં નહીં બનાવ્યું? ગલચરવાસ. ગલચરવાસ. કેટલા ઘર હશે જ્યાં હજી શૌચાલય નહીં બન્યું? અમારા ઘર હશે લગભગ 15-20. ધાનેરા તાલુકાના સરાલ ગામમાં સત્વરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે કરાવી ગરીબ પરિવારને શૌચાલય બનાવી આપવા માટે મદદ કરે તેવી માંગ હાલ આ ગ્રામજનો કરી રહ્યા છે અને ગામની બહાર લગાવેલ 100% શૌચમુક્ત ગામના બોર્ડ હટાવીને યોગ્ય તપાસ કરાવે તે પણ ખૂબ જ જરૂરી છે.